નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. આપણા ઋષિ મુનિ યોગી હતા, જેઓ પાણી પર ચાલી શકતા અને કલાકો સુધી પાણીની અંદર રહી શકતા. આજે વિશ્વ યોગ દિને આપણે આવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ, જે પાણીમાં યોગ કરે છે. અંબાજી ભાજપ મંડળ દ્વારા આરોગ્ય વિભાગ સાથે બીજા વેક્સિન સેન્ટરનો શુભારંભ કરાયો. સરદાર સરોવર નર્મદા ડેમ ખાતેના પાવર હાઉસમાં બમ્પર વીજ ઉત્પાદન. સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી શ્રી થાવરચંદ ગેહલોતના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે સામાજિક અધિકારિતા શિબિર દિવ્યાંગો માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી વિજય રૂપાણી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા. સાતમા વિશ્વ યોગ દિવસ ઉજવણી આજરોજ ભારતીય જનતા પાર્ટી હાલોલ નગર દ્વારા કોમ્યુનિટી હોલ નગરપાલિકા હાલોલ ખાતે રાખવામાં આવ્યો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી. આજરોજ 21 જૂન કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ છે ત્યારે વિશ્વના પ્રસિદ્ધ અને હિન્દુના આસ્થા કેન્દ્ર એવા ખોડલધામ મંદિરના પ્રાંગણમાં યોગ કરીને આ યોગને વહેંચીલી ઘરે ઘરે પહોંચે તે માટે ઓનલાઈન કરવામાં આવે. રાજપીપળાની કોવિડ હોસ્પિટલ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ. ગુજરાત સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ ખાતે પણ આજે વેક્સિનેશન મહાઅભિયાન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા પ્રમુખ જેડી પટેલ દ્વારા પ્રાંતિજ સિવિલ ખાતે ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કરીને વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. તો આજથી 18 વર્ષથી ઉપરના તમામે તમામ લોકો વગર રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વેક્સિન લઈ શકશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ. સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકના ચેરમેન મહેશભાઈ અમીચંદભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને લોકહિત માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા દીવ ખાતે વિકાસીય કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને એજન્સીઓ દ્વારા કલેક્ટર કચેરી સંકુલ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ફિશ માર્કેટની રૂપરેખા પ્રશાસક સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ભારતીય જનતા પાર્ટી, પ્રાંતિજ શહેર મંડળ તથા પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વિશ્વયોગ દિવસને લઈને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પ્રમુખ જેડી પટેલ, જિલ્લા પ્રભારી કલ્પિતભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 12ના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો. સંચાલક મંડળ દ્વારા તમામ સ્કૂલોને પત્ર લખી ફી વિકલ્પ પસંદ કરવાની ભલામણ. મહેમદાવાદમાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ, રાજ્યના 134 તાલુકામાં વરસાદ. ગુજરાતીઓ માટે રાહત ભરે સમાચાર, 14 જિલ્લામાં કોરોનાનો 0 કેસ. અમેરિકા મેક્સિકો સરહદ પાસે સામાન્ય નાગરિકો પર અંધાધૂંધ ફાયરિંગ, 18ના મોત. યુપીમાં પ્રિયંકા ગાંધીનો 50 નેતાઓને ફોન, ચૂંટણીની તૈયારી કરો, તમારી ટિકિટ કન્ફર્મ. અમેરિકાએ તાઇવાનને રસીના 25 લાખ ડોઝ મોકલ્યા.
સુરતમાં ભાજપ કાર્યાલયમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. યુએસ મેક્સિકો સરહદ પાસે હિંસા, 18ના મોત. ઇંગ્લેન્ડની ધરતી ઉપર ઈશાંત શર્માએ રચ્યો ઇતિહાસ. પાલનપુરમાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. અમિત શાહે વૈષ્ણો દેવી ફ્લાયઓવર બ્રિજનું કર્યું લોકાર્પણ. ડબલ્યુટીસી ભારત 270 રનમાં ઓલ આઉટ, કીવી 101-2. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.